दीक्षित। नमस्कार दर्शक मित्रों, भविष्य दर्शन कार्यक्रम में आपनु स्वागत है। आप सौ दर्शक मित्रों ने मारा तरफ थी अने समग्र भविष्य दर्शन कार्यक्रम की टीम तरफ थी सुप्रभात। दर्शक मित्रों, 8 जानुआरी 2021 शुक्रवार नो दिवस आज नो छे। आज पंचांग शू छे, दिन विशेष आज शू छे, जेओनी आज जन्म तारीख छे अथवा तो जे लोग आज लग्न ग्रंथि थी जोड़ाया छे तेमनो आज एटले के आवनार आखू वर्ष केवुं रहेवानुं छे, अने साथे साथे ज 12 राशिना जातकोनो आजनो दिवस केवो रहेवानो छे ते विषय पर पण माहितगार थईशुं। तो चलो आ कार्यक्रमनी शरूआत करीए छे। ज्योतिषाचार्य मुकुंदभाई पंडे आपनी साथे उपस्थित छे, स्वागत तेओनुं करीने कार्यक्रमने आगळ वधारीए। मुकुंदभाई खूब खूब स्वागत, सुप्रभात। सुप्रभात, धन्यवाद। મુકુંદભાઈ, શરૂઆત પંચાંગ થી કરવી છે, પંચાંગ શું છે આજે? યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્મે વિષ્ણવે પ્રભ વિષ્ણવે વાલા। સર્વ દર્શક મિત્રોને સુપ્રભાતમ, સાથે સાથે જય ગણેશ। દર્શક મિત્રો, એક 75 વર્ષના દાદા એક હોસ્પિટલની અંદર જાય છે, દવાખાનાની અંદર જાય છે, રિસેપ્શનની અંદર જઈ અને એને પૂછે છે કે ભાઈ જરાક મારો વારો જલ્દી લઈ લેજો ને, મારે 30 મિનિટ પછી બીજા દવાખાને જવાનું છે, બીજી હોસ્પિટલે જવાનું છે। તરત જ અંદરથી ડોક્ટર એને બોલાવે છે, ડોક્ટર એને પૂછે છે કાકાને, કાકા તમારે આટલી બધી ઉતાવળ કેમ છે? હસતા હસતા મંદ હાસ્ય દ્વારા ડોક્ટર એને પૂછે ત્યારે કાકા એને જવાબ આપે છે કે બાજુની હોસ્પિટલની અંદર મારી પત્નીને દાખલ કરી છે અને મારી પત્નીની પાસે મારે અત્યારે ચા પીવા જવાની છે। એટલે તરત જ ડોક્ટર એને એવું પૂછે છે કે શું થયું છે એમને કે તમે એને દાખલ કરી છે? ત્યારે એ ડોક્ટરને કાકા એવું પૂછે, કહે છે કે એલ્ઝાઇમર ડિસીઝ એને થયું છે। એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ભૂલવાની બીમારી કહેવાય, એટલે કે ભૂલવાની આવી સમસ્યા થઈ છે કે જેના લીધે એ બધી વસ્તુ ભૂલી જાય છે, મને પણ યાદ નથી રાખતી, એટલે કે હું પણ એને ભૂલી ગયો છું। એટલે ડોક્ટર આશ્ચર્યચકિત થઈને કે એલ્ઝાઇમર ડિસીઝ થયું છે એટલે એને ભૂલવાની બીમારી છે, તો પછી તમને પણ યાદ નથી રાખતી તો તમે કેમ ચા પીવા જાઓ છો? તો કહે કાકા, કાકા તરત જ વિચારીને કહે છે કે ભાઈ એ મને ભૂલી ગઈ છે, હું તો એને નથી ભૂલ્યો ને। એટલે દર્શક મિત્રો, આ જ વસ્તુ છે કે પ્રેમની અંદર ક્યારેય પણ તમારે એવી વસ્તુ નહીં વિચારવાની કે સામેવાળો વ્યક્તિ મને આટલું આપશે તો જ હું એને આપીશ, સામેવાળા એટલે કે વિના કોઈ પણ પ્રકારના સ્વાર્થે જ્યારે તમે પ્રેમ કરો છો, સંબંધ રાખો છો, તો એ સંબંધ તમારા માટે લાભદાયી હોય છે। અને એટલા માટે આપણને કોઈ વ્યક્તિ ફોન નથી કરતો તો આપણે એને ફોન કરવાનું મૂકી દઈએ છીએ કે ના ભાઈ એ મને ફોન નથી કરતો ને, તમારે ફોન કરવાની જરૂર નથી। પરંતુ જ્યારે સંબંધની અંદર સ્વાર્થ આવી જાય ને ત્યારે તકલીફ થાય છે, એટલે કે વિના સ્વાર્થના સંબંધ રાખવાથી આપણને ઉત્તમ પ્રકારનો લાભ મળી શકે। આવા સુંદર સુવિચાર સાથે આજના આ કાર્યક્રમની આપણે શરૂઆત કરીએ, લઈએ આજનું પંચાંગ। દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો તારીખ 8/1/2021 નો આજે દિવસ બની રહ્યો છે। આજના દિવસની અંદર શુક્રવારનો દિવસ છે, માકસર માસ કૃષ્ણ પક્ષ અને એની આજે દશમી કેતા દશમની આજે તિથિ બની રહી છે। આજના દિવસની અંદર સ્વાતિ નામનું નક્ષત્ર બપોરે 2:11 સુધી રહેશે, ત્યારબાદ વિશાખા નામના નક્ષત્રનો પ્રારંભ થશે, ધૃતિ નામનો યોગ અને વણિજ નામનું કરણ સવારે 10:49 સુધી, અને ત્યારબાદ વિષ્ટિ કેતા ભદ્રા નામનું કરણ રહેશે। બારે 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે ચંદ્રમાનું ભ્રમણ, ખાસ કરીને તુલા રાશિની અંદર રહેશે। એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ તુલા રહેશે, જેના અક્ષર ર અને ત રહેશે, તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ। મુકુંદભાઈ, જેમની આજે જન્મ તારીખ છે અને જેઓ આજે લગ્ન ગ્રંથિથી જોડાયા છે, આવનાર આખું વર્ષ કેવું રહેશે તેઓ માટે? દર્શક મિત્રો, વાત કરી લઈએ આજે જે લોકોનો જન્મ દિવસ છે। માર્કંડેય મહાભાગા સપ્તકલ્પાંત જીવિનામ આયુ આરોગ્ય ઐશ્વર્યમ દેહી મે નરપુંગવઃ, એટલે કે આજે જે વ્યક્તિનો જન્મદિવસ છે એવા દરેક વ્યક્તિઓને જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ, તમારું આયુ સારું રહે, આરોગ્ય સારું રહે, મનની મનોકામનાઓ પરિપૂર્ણ થાય તેવી વીટીવી પરિવાર મારા તરફથી અને ભવિષ્ય દર્શન ટીમ તરફથી આપને ઘણી બધી શુભકામનાઓ। વાત કરી લઈએ આ વર્ષ તમારા માટે કેવું રહેશે। દર્શક મિત્રો, ગોચરના ગ્રહોનું જ્યારે પરિભ્રમણ થતું હોય એ મુજબ આપણું વર્ષ ખાસ કરીને જતું હોય છે। આજના દિવસની ઉદિત કુંડલી અને તમારો જન્મદિવસ એ મુજબ જોવા જઈએ તો આ વર્ષ દરમિયાન તમને શારીરિક સુખાકારી ઉત્તમ પ્રકારની પ્રાપ્ત થશે, જૂના હઠીલા રોગોમાંથી તમે મુક્ત થઈ શકશો, મનની વિચારધારાઓને થોડી કાબુમાં રાખવી તમારે જરૂરી છે। હા, આ સમયમાં ક્રોધ તમારે ન કરવો તમારા માટે લાભદાયી છે, શનિ પ્રધાન વ્યક્તિ છો, કાર્યક્ષેત્રની અંદર કર્મ કરશો તો અવશ્ય તમને ફળ મળશે, એટલે કે ભગવાન કૃષ્ણનું સૂત્ર યાદ રાખી કર્મણ્યે વાધિકા રસ્તે મા ફલેષુ કદાચન, આ રીતે તમે આગળ વધો અવશ્ય તમારા જીવનમાં સફળતા મળે। વાત પારિવારિક જીવનની કરીએ, પારિવારિક જીવનની અંદર તમને આ વર્ષની અંદર ઉત્તમ પ્રકારનો લાભ મળી શકે, તમારા દરેક પ્રકારના કાર્યોને સિદ્ધ કરવા માટે તમે અવશ્ય પ્રયત્ન કરશો તો તમને સારો લાભ પણ પ્રાપ્ત થઈ શકે એમ છે। બીજા નંબરની અંદર આ વર્ષની અંદર ખાસ કરીને તમારે એ વસ્તુનું ધ્યાન રાખવાનું રહેશે કે તમારા
ખાસ કરીને જે અંગત મિત્રો હોય એ કોઈ તમારા હિત શત્રુ હોય તમને તકલીફ ના આપે તે અંગે પરેજી રાખવી જરૂરી છે. શું ઉપાય કરવો જોઈએ જેથી આપને ઉત્તમ પ્રકારનો લાભ મળી શકે? ભગવાન વિષ્ણુના ચરણ કમલની ખાસ કરીને તમારે પૂજા કરવી જોઈએ, પંચામૃત દ્વારા અભિષેક કરવો જોઈએ. બની શકે તો વિષ્ણુ સહસ્ત્રનો આજે પાઠ કરજો, અવશ્ય આપને સારો લાભ મળતો જણાશે. જય ગણેશ. મુકુંદભાઈ, ખાસ દિન વિશેષની આજે વાત કરવી છે, આજના દિન વિશેષમાં ખાસ શું છે? સંજીવનીબેન, રોજ દિન વિશેષની અંદર આપણે અલગ અલગ સબ્જેક્ટ લેતા હોઈએ. ગઈકાલે બ્રેસલેટ ઉપર લીધું હતું, આજે બહેનોના બ્રેસલેટ એટલે બંગડી ઉપર આપણે લેવાના છીએ કે બંગડી કેવી રીતે તમારું ભાગ્ય ચમકાવી શકે. દર્શક મિત્રો, સૌભાગ્ય ચુંદ ખાસ કરીને જોવામાં કહેવામાં આવે કે જે 16 શણગાર બહેનોના છે એની અંદર એક આ શણગાર છે જેને સૌભાગ્ય શણગારની અંદર બંગડી કીધેલી છે. પણ આપને ખ્યાલ હશે કે બંગડી એ સૌભાગ્ય શણગાર તો છે, પણ વિજ્ઞાનની દ્રષ્ટિએ પણ બહેનોના સ્વાસ્થ્ય માટે બહુ ઉત્તમ વસ્તુ છે, જેના દ્વારા તમારા પતિને આર્થિક સમસ્યા સર્જાતી હોય તો એ સમસ્યા પણ દૂર થઈ શકે ને તમને ઉત્તમ પ્રકારના લાભો મળી શકે. હવે પ્રથમ દર્શક મિત્રો આપણે જોઈએ તો 16 શણગારની અંદર બંગડીનું વિશેષ પ્રકારનું મહત્વ છે. બંગડી આપણને દરેક પ્રકારનો લાભ આપી શકતી હોય છે. અલગ અલગ વારે અલગ અલગ બંગડી પહેરવાથી પણ લાભ મળી શકે. જે કુંવારી બહેનો છે, કુંવારી દીકરીઓ છે, એ પણ જો બંગડી પહેરે તો પણ એને ઉત્તમ પ્રકારનો લાભ મળી શકે. તો કઈ રીતે બંગડી તમારું જ્યોતિષની અંદર બંગડીનો સંબંધ શું રહેલો છે? દર્શક મિત્રો, બંગડીનો આકાર ગોળ હોય છે. ગોળ એટલે કે ચંદ્ર અને બુધનો આકાર હોય. સ્વાભાવિક દ્રષ્ટિએ જોવા જઈએ તો જ્યોતિષની અંદર ચંદ્ર અને બુધ ચંદ્રમનનો કારક છે, બુધ બુદ્ધિનો કારક છે. જે દીકરીઓ બંગડી પહેરે છે એની બુદ્ધિ ક્ષમતા વધે છે. હવે બંગડી આપણે પહેરીએ છીએ હાથની અંદર મણિબદ્ધ રેખાઓની બાજુની અંદર, મણિબદ્ધ રેખાઓની બાજુની અંદર પહેરીએ છીએ જેના લીધે આપણી જે નાડીઓ હોય છે, કારણ કે કફ પિત્ત અને વાયુની આ ત્રણ નાડી અહીંયા આવે છે, જેના લીધે જ્યારે બંગડી આપણે પહેરીએ છીએ તો શારીરિક સમસ્યાઓ આપણી દૂર થાય છે. વિજ્ઞાનની દ્રષ્ટિએ જોવા જઈએ તો બંગડીઓનું ઘર્ષણ થવાના લીધે ક્યાંક ને ક્યાંક થકાવટ બહેનોને દૂર થતી જણાય. બંગડી પહેરવાથી શ્વાસને લગતી સમસ્યા, હૃદયરોગને લગતી સમસ્યા, આ બધી સમસ્યાઓ પણ આપણે દૂર કરી શકતા હોઈએ છીએ. બંગડી એ આપણા જીવનની અંદર લાભ આપી શકે, કારણ કે બંગડીનું આપણા જ્યોતિષ શાસ્ત્રની અંદર અને આપણા શાસ્ત્રોની અંદર વિશેષ પ્રકારનું મહત્વ રહેલું છે. અલગ અલગ વારે એમાં પણ તમારે નાણાકીય સફળતા જોઈએ છે તો તમે અલગ પ્રકારની બંગડી પહેરી શકો. કોઈ વ્યક્તિને તમારે બંગડી ક્યારેય ગિફ્ટમાં ન આપવી જોઈએ. અલગ અલગ વ્યક્તિઓ અલગ અલગ પ્રકારની બંગડીઓ પહેરતા હોય. કોઈ કાચની બંગડી પહેરતું હોય છે, કોઈ ચાંદીની બંગડી પહેરતું હોય છે, કોઈ ગોલ્ડની બંગડી પહેરતું હોય છે, અને પુરુષો હાથની અંદર બ્રેસલેટ અલગ અલગ ધાતુના પહેરતા હોય. આ બધી વસ્તુ છે નાની, પરંતુ વાતો છે મોટી, કારણ કે આ નાની નાની વસ્તુઓ તમારા ભાગ્યની અંદર તમને લાભ આપી શકે. તમે જોજો, કોઈ દીકરી તૂટેલી બંગડી પહેરશે તો એની માનસિક સમસ્યાઓ એને વધી જશે, ચિંતાનું પ્રમાણ વધી જશે, લાગણીઓની અંદર વધારે આવશે. એટલે કે તમારી સમસ્યા કેવા પ્રકારની છે જો એ પ્રકારે તમે બંગડીને ધારણ કરો તો તમને ઉત્તમ પ્રકારનો લાભ મળતો જણાય. દર્શક મિત્રો, માની લો કે તમારે સ્વાસ્થ્યને લગતી સમસ્યા છે, તમને વારંવાર તમારું સ્વાસ્થ્ય બગડી રહ્યું છે, ડાયજેશન રિલેટેડ પ્રોબ્લેમ્સ થઈ રહ્યા છે, ગાયનેક સંબંધી તમારે સમસ્યાઓ છે, તો તમારે હંમેશાને માટે સોના અથવા તો ચાંદીની તમારે બંગડી પહેરવી જોઈએ. જો તમે સોના અથવા ચાંદીની બંગડી પહેરો તો એનાથી તમને લાભ મળી શકે. ક્યાં તમારે પ્રેમની અંદર તમને સફળતા નથી મળી રહી, લગ્ન જીવનની અંદર મધુરતા નથી, દાંપત્ય જીવન તમારું ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ વાળું છે, તો તમારે ગુલાબી કલરની કાચની બંગડી પહેરવી જોઈએ જેથી તમારો શુક્ર ગ્રહ બળવાન થાય અને તમને ઉત્તમ પ્રકારનો લાભ આપે. હવે પુરુષોની વાત કરીએ, કારણ કે અલગ અલગ બ્રેસલેટ આપણે પહેરતા હોય છે પુરુષો, જેની અંદર આપણે હમણાં જયારે સલમાન ખાનનું પિક્ચર આવ્યું એ પછી તો સલમાન ખાનના બધા બ્રેસલેટ પહેરવા માંડ્યા. એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો તમે જે ધાતુનો બ્રેસલેટ પહેરો છો, ઘણા લોકો ખંડનો બ્રેસલેટ પહેરતા હોય, ઘણા લોકો ચાંદીનું કડું પહેરતા હોય છે, ઘણા લોકો સોનાનું કડું પહેરતા હોય છે. જેવી રીતે બંગડી કામ કરે છે એવી રીતે બ્રેસલેટ કડું પણ આવી રીતે કામ કરતું હોય. જે વ્યક્તિનો ગુરુ નબળો હોય એવા પુરુષો જો સોનાનું કડું પહેરે તો અવશ્ય લાભ મળી શકે. તમારો ચંદ્રવીક છે, લાગણીની અંદર તમે તકલીફોના દોરની અંદર જઈ રહ્યા છો, તો તમે ચાંદીનું કડું પહેરો તો એનાથી પણ તમને ઉત્તમ પ્રકારનો લાભ મળી શકે. તમારે સંતાન નથી થઈ રહ્યું તો હંમેશાને માટે તમારે પીળા કલરની કાચની બંગડી પહેરવી જોઈએ. જો પીળા કલરની કાચની બંગડી પહેરો તો તમારી સંતાનની સમસ્યા દૂર થઈ શકે અને ઉત્તમ પ્રકારનો લાભ મળી શકે. હંમેશાને માટે તમારી બંગડી એ તમારું ભાગ્ય પણ ચમકાવે. અલગ અલગ વારે અલગ અલગ બંગડી પહેરવાની હોય છે, અને બંગડી પહેરવામાં તમારે સાવધાની શું રાખવી જોઈએ, કઈ ધાતુનો ઉપયોગ કરો જેનાથી તમને લાભ મળી શકે, આ દરેક સબ્જેક્ટ ઉપર આગળ આપણે ચર્ચા કરતા રહીશું. જય ગણેશ.
મુકુંદભાઈ, આજનો શુભાંગ, શુભ કલર અને શુભ કાર્ય જો આજે કોઈ કરવું હોય તો તેના માટે શુભ સમય કયો છે? દર્શક મિત્રો, આજના અંકની જો વાત કરવામાં આવે, કયો અંક આજે તમારું ભાગ્ય ચમકાવી શકે? આજે અંકની જો વાત કરીએ તો શનિનો અંક એટલે કે આઠનો અંક તમારા માટે શુભદાયી છે. આઠ અંકનો તમે જેટલો ઉપયોગ કરશો એટલો તમને આજે સારો લાભ મળી શકે. આજે કલરની વાત કરીએ તો આજના દિવસની અંદર સફેદ અથવા તો દૂધિયા કલરનો તમારે વધારે ઉપયોગ કરવો જોઈએ, જેથી આપને સારો લાભ મળતો જણાય. વાત કરીએ આજના દિવસની અંદર દર્શક મિત્રો શુભ સમયની, બપોરે 12:22 થી 1:05 સુધીનો સમય ઉત્તમ બની રહ્યો છે. રાહુકાલની જયારે વાત કરવામાં આવે તો આજના દિવસની અંદર જે રાહુકાલનો સમય છે 11:23 થી 12:43 સુધી. આ સમયમાં યાત્રા પ્રવાસ ન કરવા તમારા માટે હિતાવહ છે. વાત દિશાની કરીએ, કઈ દિશા તરફ પ્રથમ પ્રયાણ કરશો તો લાભ મળે. આજે પૂર્વ, ઉત્તર અને ઈશાન આ ત્રણ દિશા તમારા માટે શુભ છે. આ દિશા તરફ પ્રથમ પ્રયાણ કરવાથી આપને સારો એવો લાભ મળતો જણાશે. વાત અશુભ દિશાની કરીએ, આજના દિવસની અંદર અશુભ દિશા તમારા માટે પશ્ચિમ બની રહી છે અને દક્ષિણ બની રહી છે. આ દિશા તરફ જો તમે પ્રથમ પ્રયાણ કરશો તો તમને તકલીફ વધી શકે એમ છે. અને વાત આજના દિવસની અંદર ખાસ આપણે દર્શક મિત્રો કરી લઈએ રાશિઘાતની. વૃશ્ચિક અને ધન રાશિવાળા જે જાતકો છે, આ જાતકોને આજે ઘાતની શક્યતાઓ વધી જાય છે. માટે આવા લોકોએ આજે ધ્યાન રાખવું અત્યંત આવશ્યક રહેશે. જય ગણેશ. રાશિફળમાં મુકુંદભાઈ, પહેલી બે રાશિ મેષ અને વૃષભ, કેવો રહેશે દિવસ આજનો? દર્શક મિત્રો, વાત કરી લઈએ મેષ રાશિની. મેષ રાશિ કે જેના અક્ષર છે અલ અને ઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિવાળા જાતકોને આજના દિવસની અંદર વડીલ વર્ગના સ્વાસ્થ્ય અંગે તકેદારી રાખવી બહુ જ જરૂરી છે. આજે કામકાજની અંદર તમને સાધારણ ઉચ્ચાટનું પ્રમાણ જોવા મળે છે. જમીન મકાનને લગતા જો કોઈ પણ કાર્ય હોય તો આ કાર્યમાં તમને રાહત મળી શકે અને ઉત્તમ પ્રકારનો ફાયદો મળતો જણાય. કોઈ પણ પ્રકારના વિવાદોથી તમારે દૂર રહેવું જરૂરી છે, કારણ કે વિવાદો તમારી માનસિક સમસ્યાઓ વધારી શકે છે. આજે શું કરવું જોઈએ? આજના દિવસની અંદર બને તો તમારે ભગવાન શિવની આરાધના કરવી જોઈએ. ભગવાન શંકરના મંદિરે લોટો એક જલ અર્પણ કરી અને તમારા કાર્યની શરૂઆત કરો, અવશ્ય લાભ મળશે. વાત કરીએ વૃષભ રાશિની. વૃષભના અક્ષર છે બ અને ઉ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. વૃષભ રાશિવાળા જાતકો માટે આજે મેન્ટલી ડિસ્ટર્બન્સ રહેશે. આજે માનસિક સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકશે. પતિ પત્નીના વિચારોની અંદર પણ અસમાનતા રહેતા કાર્યની અંદર રૂકાવટો વધી શકે છે, કારણ કે મન પરિવારની અંદર હોય, પરિવારની અંદર તકલીફ હોય એટલે ક્યાંક ને ક્યાંક વ્યાપારની અંદર, વ્યવસાયની અંદર, નોકરીની અંદર સમસ્યાઓ ઉત્પન્ન થવાની જ છે. પારિવારિક વાતાવરણની અંદર લાભ મળે એ માટે આજે તમારે પ્રયત્ન કરવા જરૂરી છે. આમદની 58, ખર્ચા રૂપિયા, પૈસાની ઝાવકનું પ્રમાણ વધી શકે છે. માટે આજે શું કરવું જોઈએ? આજે બની શકે તો માં લક્ષ્મીજીના મંદિરે કમળનું પુષ્પ અર્પણ કરો, અવશ્ય તમને સારો લાભ મળતો જણાશે. જય ગણેશ. તો દર્શક મિત્રો, મુકુંદભાઈ સાથે જે ચર્ચા ચાલી રહી છે, આ ચર્ચાનો દોર યથાવત રહેશે. અન્ય રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે તે દિશામાં પણ માહિતગાર થઈશું. હાલ એક બ્રેક. વિરામ બાદ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. મિથુન અને કર્ક આ બે રાશિના જાતકોનો દિવસ આજે કેવો પસાર થશે તે દિશામાં પણ માહિતગાર થઈએ મુકુંદભાઈ. દર્શક મિત્રો, વાત કરીએ મિથુન રાશિની. મિથુનના અક્ષર છે ક અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. મિથુન રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર ભૌતિક સુખ સાધનોની અંદર વધારો થતો જોવા મળશે. આજે બહારગામનું કોઈ પણ કામ હોય તો એ કામ તમે અવશ્ય કરો, જેથી તમને સારો લાભ મળી શકે. સંતાનોના પ્રશ્નની અંદર આજે તમને સાનુકૂળતા રહેશે અને તમારા દરેક પ્રકારના કાર્યને આજે તમે સિદ્ધ કરી શકશો. કામકાજની અંદર પ્રગતિ અને હર્ષનું વાતાવરણ પણ જોવા મળે. આજે શું કરવું જોઈએ? બની શકે તો આજના દિવસની અંદર કોઈ ગરીબ વ્યક્તિને ભોજન કરાવો, અવશ્ય સારો લાભ મળશે. વાત કરીએ કર્ક રાશિની. કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. કર્ક રાશિવાળા જાતકો માટે આજે સાંસારિક જીવનની અંદર સામાન્ય ચિંતાઓ રહેતી જણાશે. આજે સંતાનોના પ્રશ્ન તમે સારી રીતે પરિપૂર્ણ કરી શકો અને એના દ્વારા પણ તમને લાભ મળતો જણાય. તમારા ધારેલા કાર્યોને સિદ્ધ કરવા માટે આજે ઉત્તમ દિવસ બની રહ્યો છે. મહેનત પરિશ્રમ કરવાથી અવશ્ય આપને સારી સફળતાઓ મળતી જણાશે. શું આજે કરવું જોઈએ? આજે બની શકે તો માં લક્ષ્મીજીના શ્રી સુક્તમનો આજે પાઠ કરો, અવશ્ય તમને સારો લાભ મળતો જણાય. દર્શક મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ બંગડીની, કે બંગડી આપણા જીવનની અંદર સૌભાગ્ય ચમકાવી શકે છે. તમારા કેરિયરની અંદર પ્રોગ્રેસ પણ બંગડી આપી શકે છે. તમારા સૌભાગ્યમાં વધારો કરવાની સાથે સાથે પતિ પત્ની વચ્ચેના અણબનાવોને પણ દૂર બંગડી
કરે છે. ક્યારેય પણ બંગડી તમારે મંગળવાર અથવા શનિવારે ન લેવી જોઈએ. મંગળવાર અથવા શનિવારે બંગડી લો તો તમારા દાંપત્ય જીવનની અંદર સમસ્યા ઉત્પન્ન થઈ શકે. એટલે ક્યારેય મંગળવાર અથવા શનિવારે તમારે બંગડી ન લેવી જોઈએ. જ્યારે પણ તમે બંગડી લો, સોમ, બુધ, શુક્ર, રવિ આ વારની અંદર અથવા ગુરુવાર આ વારની અંદર જ્યારે તમે બંગડી લો તો પહેલમ વહેલા માં દુર્ગાને તમારે બંગડી અર્પણ કરવી જોઈએ. અથવા સૌભાગ્યની કોઈ પણ વસ્તુ હોય તો આ વસ્તુ માતાજીને તમે અર્પણ કરીને પછી તમે ધારણ કરશો તો અવશ્ય તમને સારો લાભ મળતો જણાશે. આગળ દર્શક મિત્રો, હજી પણ ઘણી ઘણી વાતો બંગડી વિશેની, તમારા ભાગ્યને ચમકાવવા વિશેની આપણે કરતા રહીશું ને કયા વારે કેવી બંગડી ધારણ કરો જેથી તમારું ભાગ્ય ચમકી શકે આ સબ્જેક્ટ ઉપર પણ આગળ આપણે વાત કરીશું. જય ગણેશ. મુકુંદભાઈ પાલનપુરથી વિરલબેન જોડાઈ ગયા છે, સાંભળીએ. હેલો. હેલો, જય ગણેશ. જય ગણેશ. મારા દીકરા માટે પૂછવું છે, કુમાર નામ છે એનું. જી. એની જન્મ તારીખ છે 5/1/96. સમય જન્મ સમય છે 9:42 AM. ઓકે. જન્મનું સ્થળ પાલનપુર. ઓકે, શું પૂછવાનું હતું? હવે એ UPSC ક્લિયર કરવા માંગે છે અને એના લગ્ન યોગ ક્યારે છે, પ્લસ હવે મેં એને મોતી પહેરાવેલું છે અને 16 વર્ષનો હતો ને ત્યારે એને કાલકર્ગ યોગની સમૂહમાં વિધિ કરાવેલી છે, તો હવે બીજી વાર જરૂરી છે આ વિધિ કરાવી કે ચાલે કરાવી? 5/1/96 5:42 ને બેન? હા, 9:42. ઓકે, ચલો હવે આપણે એમના જન્માક્ષરની વાત કરીએ. બેન, એમના જન્માક્ષરની અંદર મકર લગ્નની કુંડલી બની રહી છે. મકર લગ્નની અંદર મંગળ, બુધ અને શુક્ર આ 3 ગ્રહો બિરાજમાન છે પહેલા સ્થાનની અંદર. મકર લગ્ન હંમેશા, ને દર્શક મિત્રો એક વસ્તુ યાદ રાખવાની કે જ્યારે મકર અને કુંભ લગ્ન હોય આવા વ્યક્તિઓ થોડા જિદ્દી સ્વભાવના હોય. તમારા સુપુત્ર સ્વાભાવિક દ્રષ્ટિએ જોવા જઈએ તો મકર લગ્નની કુંડલી છે, મંગળ શુક્ર બુધ સાથે છે, થોડી જિદ્દી પ્રકૃતિ રખાવડાવે, માઇન્ડ બુદ્ધિ બહુ એની સારી રખાવડાવે, સૂર્યગુરુ 12મા સ્થાનની અંદર બિરાજમાન છે, નેતૃત્વ શક્તિ પણ સારી રખાવે, કુંભ રાશિની અંદર શનિ મહારાજ છે જે કેરિયરને પ્રાથમિકતા ઉત્તમ પ્રકારની આપે, ભાગ્યમાં રાહુ બેઠો છે, દરેક કામમાં 99% આવી અને અટકી જાય કારણ કે રાહુ રૂકાવટો ઉત્પન્ન કરાવડાવે. માટે રાહુની પૂજા અવશ્ય બેન કરવી જોઈએ. મંગળ અસ્તનો છે એટલે કોન્ફિડન્સ લેવલ ક્યારેક ઘટી શકે એમ છે. મંગળવારના દિવસે મસૂરની દાળ પરિશ્રમ કરતા વ્યક્તિને આપવાથી પણ સારો લાભ મળી શકે. બીજા નંબરની અંદર તમે એવું કીધું કે ચંદ્રનું મોતી પહેરાવ્યું છે. બેન, ચંદ્ર સપ્તમ સ્થાનનો અધિપતિ થઈને 6ઠા સ્થાનમાં બેઠો છે. સ્વાભાવિક દ્રષ્ટિએ જોવા જઈએ તો ચંદ્રનું મોતી એમણે ધારણ કરવાની કોઈ જરૂરિયાત નથી. બની શકે તો ગળામાં એક ચાંદીનો ચોરસ ટુકડો એમને ધારણ કરાવી દો. ઓપ્પલ નામનો નંગ આવે છે, આ ઓપ્પલ નામનો નંગ એને રિંગ ફિંગરની અંદર ધારણ કરાવી દેજો, સારો લાભ મળતો જણાશે. કાલસર્પ દોષ નથી બની રહ્યો કારણ કે રાહુ કેતુની વચ્ચે બધા ગ્રહો હોય તો કાલસર્પ દોષ ગણાય. ચંદ્ર મહારાજ પોતે બહાર રહી જાય છે એટલે કાલસર્પ દોષ નથી બની રહ્યો, માટે આપે એની પૂજા કરવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. જય ગણેશ. આ સાથે જ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં સમય છે વધુ એક વિરામનો. વિરામ બાદ આપનું સ્વાગત છે. સિંહ અને કન્યા આ બે રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે દિશામાં માહિતગાર થઈએ. મુકુંદભાઈ, દર્શક મિત્રો વાત કરી રહ્યા છીએ પાંચમી રાશિ એટલે કે સિંહ રાશિની. સિંહ રાશિના અક્ષર છે મન એટલે એનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. આવા સિંહ રાશિવાળા જાતકો માટે આજે બીજા વ્યક્તિના કારણે તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. માટે આજના દિવસની અંદર તમારે તમારા કાર્ય ઉપર, તમારી પ્રતિષ્ઠા ઉપર, તમારા મન ઉપર કાબુ રાખવો બહુ જ જરૂરી રહેશે. કાનૂની ક્ષેત્રની અંદર, કામકાજની અંદર આજે સંભાળીને કામ કરશો તો અવશ્ય તમને સારો લાભ મળતો જણાય. માનસિક થોડી ઘણી અશાંતિ રહેતી જણાશે, પરંતુ આ અશાંતિને દૂર કરવા માટે પ્રભુ ભજન આજે તમારા માટે ઉત્તમ છે. બની શકે તો આજે ભગવાન શિવના મહિમ્ન સ્તોત્રનો પાઠ કરો. મહિમ્ન પારંતે પરમ વિદુષો યજ્ઞ સદૃશી, મહિમ્ન સ્તોત્રનો પાઠ અવશ્ય લાભ આપશે. વાત કરી લઈએ કન્યા રાશિની. કન્યાના અક્ષર છે પટ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. આવા કન્યા રાશિવાળા જાતકો માટે આજે નોકરી અને વ્યવસાયની અંદર પ્રવાસના યોગો બની રહ્યા છે અને આ પ્રવાસ તમારા માટે સફળતા લાવી શકે છે. કોઈ વ્યક્તિ સાથે મિલન મુલાકાત થઈ શકે અને આ મુલાકાત તમને લાભ આપતું જણાય. વેપાર અને વાણિજ્યથી નવી નવી મુલાકાત તમને ઉત્તમ પ્રકારનો લાભ આપતી જણાશે. આજના દિવસની અંદર તમે ધન પ્રાપ્તિ માટે મહેનત વધારે કરશો અને આ મહેનતનું તમને ફળ અવશ્ય મળતું જણાશે. શું કરવું જોઈએ આજે? આજે બની શકે તો ભગવાન શિવના મંદિરે જવાનું, પંચામૃતનો તમારે અભિષેક કરવાનો, નમો ભવાય શર્વાય રુદ્રાય વરદાય ચ આ મંત્રો દ્વારા અભિષેક કરશો તો અવશ્ય આપને સારો લાભ મળતો જણાશે. દર્શક મિત્રો, આપણે વાત કરી રહ્યા હતા બંગડીની. ક્યારેય પણ સ્ત્રીઓએ
જે પરણેલી બહેનો હોય, પરણેલા બહેનોએ કાળી બંગડી ન પહેરવી જોઈએ. જો તમે શોખ માટે પહેરતા હોય તો થોડીક વાર પહેરીને પછી તમારે કાઢી નાખવી જોઈએ કાળી અને સફેદ કલરની બંગડી. અને સફેદ કલરની જયારે બંગડી પહેરો તો સાથે ગુલાબી કલર અથવા લાલ કલરની બંગડી અવશ્ય પહેરવી જોઈએ, જેથી ચંદ્ર અને મંગળ આ બંનેનો સમન્વય થાય, તમારા જીવનની અંદર મધુરતા કેળવાય અને તમને ઉત્તમ પ્રકારનું સ્વાસ્થ્ય પ્રાપ્ત થઈ શકે, જેનાથી તમારી સ્વાસ્થ્યને લગતી સમસ્યા હોય એ પણ દૂર થતી જણાય અને સારામાં સારો લાભ મળી શકે. શુક્ર, મંગળ, ચંદ્ર અને ગુરુ આ જયારે ચારે ચાર ગ્રહો તમારા બળવાન થઈ જાય તો તમારું દાંપત્ય જીવન પણ બળવાન થતું જણાશે. કયા વારે કેવી બંગડી તમને ફાયદો આપી શકે, જેથી તમારા પતિને આર્થિક સમસ્યા સતાવી રહી છે તો આ સમસ્યા દૂર થઈ શકે, સંતાનો સાથે અણબનાવ છે તો આ અણબનાવ દૂર થઈ શકે, આ વિષય ઉપર આગળ આપણે ચર્ચા કરતા રહીશું. જય ગણેશ. મુકુંદભાઈ, કોલર સાથે વાત કરી લઈએ. રાજકોટથી હસમુખભાઈ જોડાઈ ગયા છે. હેલો. 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 જય ગણેશ. રાજકોટ થી હસમુખભાઈ બોલું. મારે મારા બાબા વિશે પૂછવું છે. બોલો ને હસમુખભાઈ. તો મારા બાબાની જન્મ તારીખ છે 15/12/82. 15/12/82. 12/1982. સમય? સમય સાંજના 4:45 થી 5 વચાળે. સાંજના 4:45 થી 5 વચાળે. જન્મસ્થળ? રાજકોટ. શું પૂછવાનું હતું? હવે એની અસલ રાશિ કઈ છે એ ખબર નથી અને એને બે સંતાન છે. એક 12 વર્ષની બેબી છે ને, એને ડાયાબિટીસ છે. અને બીજું કે છોકરો 2-6 વર્ષનો છે ને, એ ભણવામાં ધ્યાન નથી દેતો અને બહુ તોફાની છે. મારા બાબાને ધંધામાં ક્યાંય મેળ આવતો નથી, થોડા થોડા ટાઈમે ધંધો બદલવો પડે છે. ચલો હવે આપણે એમના જન્માક્ષરની ચર્ચા કરી લઈએ. ખાસ કરીને દર્શક મિત્રો, જ્યારે પણ કોઈ પણ વ્યક્તિના જન્માક્ષર જોતા હોઈએ ત્યારે એના સંતાન અંગેની વાતો પણ આપણે એની અંદર જોઈ શકતા હોઈએ. પંચમ સ્થાન એને સંતાનનું સ્થાન કહેવામાં આવે. પાંચમા સ્થાનનો સ્વામી બુધ, શુક્ર, કેતુ અને ચંદ્રની સાથે અષ્ટમ સ્થાનમાં બિરાજમાન છે. સ્વાભાવિક દ્રષ્ટિએ જોવા જઈએ તો શુક્ર ડાયાબિટીસ, જે વ્યક્તિને ડાયાબિટીસની સમસ્યા હોય એનો કારક ગ્રહ છે શુક્ર. હવે અષ્ટમ સ્થાનની અંદર ચંદ્ર, બુધ, શુક્ર અને કેતુ છે, જેના લીધે બંને સંતાનોને પ્રોબ્લેમ. એકને ડાયાબિટીસની સમસ્યા, બીજાને અભ્યાસમાં તકલીફ, મેન્ટલી ડિસ્ટર્બન્સ રખાવે, ગુસ્સો વધારે રખાવે, આ બી એ સમસ્યા એની અંદર રખાવે. છતાં પણ એના જન્માક્ષર જોયા પછી આપણે એનું નિદાન કરી શકીએ. હવે તમારા પુત્ર માટે વ્યવસાયની જો વાત કરવામાં આવે તો ભાગ્યસ્થાનની અંદર મકરનો મંગળ બિરાજમાન છે. મંગળ અને ભાગ્યાધિપતિ શનિ મહારાજ પોતે 6ઠા સ્થાનમાં છે. મહેનત કરવા છતાં ફળનું પ્રમાણ ઓછું અપાવડાવે, જીવનની અંદર સંઘર્ષ વધારે કરાવડાવે, એના વિચારો એના કુટુંબથી અલગ પડતા કરાવડાવે. ઈચ્છાઓ ઘણી બધી છે છતાં પણ સમસ્યા ઉત્પન્ન થાય. શું ઉપાય કરવો જોઈએ જેથી પોતે આગળ વધી શકે? નાગદોષ અને ગ્રહણ યોગ આ બે પૂજા અવશ્ય કરવી જોઈએ. બુધવાર અથવા સોમવારની અમાસ આવતી હોય એ દિવસે ભગવાન શંકર ઉપર એમણે નાનકડો એવો તાંબાનો નાગ ચડાવવો જોઈએ અને સાથે સાથે દૂધ પણ અર્પણ કરવું જોઈએ. રોજ સવારના પોરમાં ભગવાન સૂર્યને જળ ચડાવી આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરશે તો શરીરમાં એનર્જી આવશે, ઉર્જા આવશે અને એના દ્વારા એને ઉત્તમ પ્રકારનો લાભ મળતો જણાશે. જય ગણેશ. વધુ એક કોલર પોરબંદરથી હેતલબેન છે, તેમને સાંભળી લઈએ. હલો. હલો. જય ગણેશ. મુકુંદભાઈ. જય ગણેશ. હા, મારા દીકરા વિશે પૂછવું છે. તેની જન્મ તારીખ છે 25/8/93. જન્મ સમય? જન્મ સમય સવારે વહેલી સવારે 4:30 વાગે ગુરુવારે. જન્મ સ્થળ રાણાવાવ. શું પૂછવાનું હતું બેન? હવે એ અત્યારે તો MBA કરીને સારી જોબ કરે છે, તો હવે એના લગ્ન ક્યારે થશે ને ઘણી વાતો આવે છે પણ ક્યાંય મગજમાં નથી બેસતું. અત્યારે એક વાત ચાલુ છે તો થઈ જશે ને દીકરી કેવી મળશે? અત્યારે જે વાત ચાલે છે એ દીકરીનું નામ શું છે? એનું નામ છે પ્રાર્થના. ચાલો વાત કરી લઈએ બેન. તમારા સુપુત્રની કુંડલીની અંદર કર્ક લગ્નની કુંડલી છે. શુક્ર મહારાજ પહેલા સ્થાનમાં છે અને ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ છે. ચંદ્ર મનનો કારક ગ્રહ છે. જ્યારે ચંદ્ર રાહુની સાથે આવે ત્યારે મન દ્વિધામય કરાવડાવે. આ છોકરી સારી છે, નહીં નહીં એના કરતા આ સારી છે, અથવા મને આ સારી મળી જશે, આવી વસ્તુઓ ક્રિએટ કરાવડાવે. મંગળ ગુરુનો લક્ષ્મી યોગ છે. તમારા દીકરા માટે પૈસાની દ્રષ્ટિએ, ભાગ્યની દ્રષ્ટિએ તમારે વિચારવા જેવું નથી, બહુ સારું છે, એટલે એમાં કોઈ ચિંતા ના કરો. બીજા નંબરની અંદર જોવા જઈએ તો ગુરુ મહારાજની પંચમ દ્રષ્ટિ દાંપત્ય જીવનના સ્થાન ઉપર પડી રહી છે, જેના લીધે દીકરી બહુ સારી મળશે. પરંતુ સપ્તમ સ્થાનની અંદર મકર રાશિ બિરાજમાન છે અને આ મકરનો અધિપતિ શનિ અષ્ટમ સ્થાનની અંદર બિરાજમાન છે, જેના લીધે દાંપત્ય જીવનની અંદર થોડોક વૈચારિક મતભેદ રહી શકે અથવા તો સગાઈ અથવા મેરેજની અંદર સમસ્યા ઉત્પન્ન થઈ શકે. શું ઉપાય કરવો જોઈએ જેથી સારો લાભ મળે? અર્ક વિવાહ અને ચંદ્ર રાહુ ગ્રહણ યોગ, બેન બે પૂજા અવશ્ય કરવી જોઈએ. એમનો લગ્ન માટેનો યોગ હવે ચાલુ થઈ ગયો છે એટલે આપે ચિંતા કરવાની જરૂર નથી. વૃશ્ચિક, કુંભ, મિથુન અને કન્યા આ 4 રાશિ સાથે એને ઉત્તમ પ્રકારની લેણાદેણી છે. ગુરુનો ઓરિજિનલ પોખરાજ પહેલી આંગળીની અંદર 5.5 કેરેટનો ધારણ
નિરાકરણ કરાવી દેજો, સારો લાભ મળતો જણાશે. જય ગણેશ. વધુ એક કોલર રમેશભાઈ અંકલેશ્વર થી છે, સાંભળીએ તેમને પણ. હેલો. જય માતાજી. હેલો. જય માતાજી. જય માતાજી. રમેશભાઈ. હા બોલો બેન. હા તમે જણાવો વિગત. હા બાપાની નોકરી માટે અને મેરેજ માટે. જન્મ તારીખ કહો તમારા દીકરાની. 22/11/96. હા સમય જન્મનો. 6:50 સવારે. 7:18. 6:50. 6:50. અચ્છા અને જન્મ સ્થળ કયું છે? લીંબી તાલુકો ઉલપાડ. સવાલ જણાવો, શું કહો છો હવે? મેરેજ અને લગ્નની વાત છે. સરકારી નોકરીનો મેલ નથી પડતો ગુરુજી. ચાલો જોઈ લઈએ તમારા સુપુત્ર ના જન્માક્ષર. સૂર્ય રાહુ નો ગ્રહણ યોગ છે અને સૂર્ય મંગળ નો અંગારક યોગ બની રહ્યો છે, ચંદ્ર શનિ નો વિષ યોગ છે. દર્શક મિત્રો, કોઈ પણ વ્યક્તિના જન્માક્ષરમાં જયારે પહેલા સ્થાનની અંદર રાહુ મહારાજ આવતા હોય ત્યારે એવા વ્યક્તિઓને અપડાઉન ની સ્થિતિનું સર્જન વધારે પડતું થાય. સૂર્ય મંગળ નો અંગારક યોગ છે જેના લીધે ક્યારેક ગુસ્સાવાળો સ્વભાવ રખાવે. ચંદ્ર શનિ નો વિષ યોગ છે એટલે અમુક અમુક સમયાંતરે નેગેટિવ વિચારધારા ઉત્પન્ન કરાવડાવે. ગુરુ શુક્ર 12મા સ્થાનની અંદર સાથે જે પૈસાની જાવકનું પ્રમાણ પણ થોડુંક રહે. સપ્તમ સ્થાનની અંદર વૃષભ રાશિનો કેતુ બિરાજમાન છે, લગ્નમાં વિલંબ વિચ્છેદ જેવી સ્થિતિનું સર્જન કરાવડાવે. પહેલા સ્થાનની અંદર મંગળ મહારાજ ઓલરેડી સાયન્ટિફિકલી રીઝન દ્વારા વસ્તુ ઉપર ભરોસો બેસે, બાકી વિશ્વાસ ન બેસે. હવે એમના જન્માક્ષર મુજબ જોવા જઈએ તો આપણે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. પાત્ર સારું મળી શકે પણ ક્યારે મળે? તો કે ભાઈ એપ્રિલ મહિનાની 20 તારીખ પછી મળે. એ પછી પ્રયત્ન કરો તો સારો લાભ મળે. ગવર્મેન્ટ જોબ માટેની જો વાત કરીએ તો ગવર્મેન્ટ જોબની અંદર એના કરતા તમારા સુપુત્રને સ્વતંત્ર વ્યવસાયમાં લેણા દેણી સારી બની રહી છે. કારણ કે આમે એને કોઈની નીચે કામ કરવું તો ગમતું જ નથી, એટલે બની શકે તો સ્વતંત્ર વ્યવસાય કરે તો સારો લાભ મળતો જણાશે. લગ્ન માટે કન્યા, ધન, મેષ અને કર્ક આ ચાર રાશિ સાથે ઉત્તમ પ્રકારની લેણા દેણી બની રહી છે, એટલે આ ચાર રાશિના જો છોકરી ગોતવામાં આવે તો ઉત્તમ પ્રકારનો લાભ મળતો જણાશે. દર્શક મિત્રો, આપણે બંગડીની વાત કરતા હતા કે તમે કઈ બંગડી કયા વારે પહેરો કે જેથી તમારું ભાગ્ય ચમકાવી શકાય ને સંતાનની સમસ્યાઓ તમે દૂર કરી શકો. સોમવારના દિવસે હંમેશાને માટે લાઇટ બ્લુ કલરની તમારે બંગડી પહેરવી જોઈએ અથવા વ્હાઇટ અને ગુલાબી કલર મિક્સ કરી અને બંગડી પહેરવી જોઈએ, જેથી તમારી માનસિક સમસ્યાઓ એટલે કે બહેનોની માનસિક સમસ્યાઓ અને સર્જનાત્મક ક્ષમતા વધી શકે, એટલે કે માનસિક સમસ્યા દૂર થાય અને સર્જનાત્મક ક્ષમતાની અંદર સારો એવો લાભ મળતો જણાય. આગળ બીજી પણ આપણે ચર્ચા કરતા રહીશું અને સાથે જણાવીશું કે તમારા પતિનું ભાગ્ય કેવી રીતે તમારી બંગડી ખોલી શકે. જય ગણેશ. રાજકોટથી કાજલબેન જોડાઈ ગયા છે, એમને પણ સાંભળી લઈએ. હેલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. જન્મ તારીખ છે 6/9/96. સમય 9:20 રાતના અને જન્મ સ્થળ જેતપુર. શું પ્રશ્ન હતો બેન? પ્રશ્ન એ છે કે ગવર્મેન્ટ જોબ ની તૈયારી કરે છે તો જોબ ક્યારે મળશે અને એમને લગ્ન ક્યારે થશે અને કેવું મળશે? ઓકે, કોના વિશે પ્રશ્ન છે? મારી બેન વિશે છે. ગવર્મેન્ટ જોબ માટે શેની પ્રિપેરેશન ચાલી રહી છે? ક્લાસ 3 ઓફિસર ની. અને સ્ટડી શું કરેલું છે? બીસીએ. ચલો હવે એમના જન્માક્ષરની વાત કરીએ. મેષ લગ્નની કુંડલી બની રહી છે અને ચતુર્થ સ્થાનની અંદર મંગળ અને શુક્ર આ બંને ગ્રહો સાથે બિરાજમાન છે. દર્શક મિત્રો, હંમેશાને માટે કર્ક રાશિનો મંગળ એટલે કે નીચસ્થ મંગળ હોય, જે વ્યક્તિનો નીચસ્થ મંગળ હોય આવા વ્યક્તિઓનું કોન્ફિડન્સ લેવલ અમુક સમયે ઘટે. આવડત ઘણી બધી હોય પરંતુ જ્યારે લખવા માટે જાય, વ્યક્ત કરવા માટે જાય તો ત્યારે જ સમસ્યાઓ ઉત્પન્ન કરાવડાવે. શનિ કેતુનો શ્રાપિત દોષ 12મા સ્થાનમાં છે અને બુધ રાહુ બિરાજમાન છે 6ઠા સ્થાનની અંદર. ભાગ્યસ્થાનમાં ગુરુ છે. સ્થાન હાનિ કરો તો ગુરુ એટલે કે ગુરુ મહારાજ જે સ્થાનની અંદર બિરાજમાન હોય એ સ્થાનને નષ્ટ કરી નાખે. ભાગ્યસ્થાનની અંદર ગુરુ મહારાજ છે જેના લીધે સમસ્યા ઉત્પન્ન કરાવડાવી. એમને ગવર્મેન્ટ જોબ માટે હંમેશા સૂર્યકારક છે જે આમનો સ્વગૃહી બની રહ્યો છે. મહેનત કરશે અવશ્ય અને ગવર્મેન્ટ જોબ મળી શકશે. સારામાં સારો યોગ બની રહ્યો છે. પરંતુ 12મે શનિ અને કેતુનો શ્રાપિત દોષ છે બેન, એની પૂજા આપ અવશ્ય કરાવી લેજો જેથી સારો લાભ મળે. મંગળવારના દિવસે ભાખરીને ગોળ ગાયને અર્પણ કરો, હાથની અંદર લાલ કલરનો ઊનનો દોરો બાંધો, એનાથી પણ સારો લાભ રહેશે. બને તો એક વ્હાઇટ કલરનો મંગળ ધારણ કરી લેવો એમના માટે લાભદાયી છે. વાત લગ્નની કરીએ તો લગ્નમાં ચોઇસ પ્રોબ્લેમ થોડો ઘણો થશે. સિંહ, વૃશ્ચિક, મીન અને મિથુન આ ચાર રાશિ આરે ઉત્તમ લેણા દેણી આમને બની રહી છે. જય ગણેશ. મુકુંદ રાશિફળમાં હવે આગળ વધવું છે અને તુલા અને વૃશ્ચિક વિશે જાણીએ. તુલા રાશિ એટલે કે ર ને ત અક્ષર વાળી રાશિ. તુલા રાશિ વાળા જાતકો માટે આજના દિવસની અંદર ખાસ કરીને જોવા જઈએ તો તમારા કાર્યને સિદ્ધ કરવા માટે મહેનત કરવી બહુ જ જરૂરી છે. મિત્રો અને સ્નેહીજનોની મુલાકાત તમને લાભ કરાવી શકે છે. જીવનની અંદર
અંદર સમસ્યાઓનો હલ પણ લાવી શકે છે. આકસ્મિક ફાયદા તમને થઈ શકે અને જે તમને ઓચિંતાનો નાણાકીય લાભ ઉત્તમ પ્રકારનો કરાવી શકે. તુલા રાશિવાળા જાતકોને 18 વર્ષની પનોતી ચાલી રહી છે. નોકરી અને વ્યવસાયની અંદર સામાન્ય ફેરફારની શક્યતાઓ વધી શકે છે. આજે શું કરવું જોઈએ? બને તો આજે માં લક્ષ્મીને લાપસીનો પ્રસાદ અર્પણ કરો, સાથે સાથે લક્ષ્મીજીના બીજ મંત્રનો જપ કરો. ઓમ શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમ રીમ શ્રીમ મહાલક્ષ્મી નમઃ. આ મંત્ર અવશ્ય આપને લાભ કરાવશે. વાત કરી લઈએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિકના અક્ષર જે ન ને ય છે એનો સ્વામી બને છે મંગળ મહારાજ. વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે આજે વિવાદિત કાર્યની અંદર અંતર રાખવું બહુ જરૂરી છે. કોઈ વિવાદમાં ફસાશો તો તમને સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકશે. ઘરની અંદર આજે આનંદનું વાતાવરણ સર્જાતું જણાય. આજે જે લોકો નોકરી કરી રહ્યા છે આવા લોકોને ઉપલી અધિકારી વર્ગ દ્વારા થોડી ઘણી પરેશાની રહેતી જણાશે. આજના દિવસની અંદર પહેલું સુખ તે જાતે નર્યા. આરોગ્ય બાબતે પરેજી રાખવી તમારા માટે બહુ જ જરૂરી છે. આજે તમારું સ્વાસ્થ્ય બગડી શકે એમ છે. દર્શક મિત્રો, વાત આપણે બંગડીની કરતા હતા તો મંગળવારના દિવસે જો તમારે બંગડી તમે મંગળવારના દિવસે બંગડી પહેરતા હો, તમારી પાસે બંગડીઓ છે અને તમારે તમારા પતિનું ભાગ્ય ચમકાવવું છે, પતિને ઘણી બધી આર્થિક સમસ્યાઓ છે અને આર્થિક સમસ્યાઓ તમારે દૂર કરવી છે, કર્જની સમસ્યા તમારે દૂર કરવી છે, તો લાલ કલરની બંગડી જો પરણિત સ્ત્રીઓ મંગળવારના દિવસે પહેરે તો અવશ્ય એને ઉત્તમ પ્રકારનો લાભ મળી શકે અને એને ખાસ કરીને એના પતિની જે આર્થિક સમસ્યાઓ છે આર્થિક સમસ્યાઓ દૂર થતી જણાશે. ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો તમને દાંપત્ય જીવનમાં ખુશી નથી મળી રહી, દાંપત્ય જીવનની અંદર પ્રેમ નથી મળી રહ્યો, દાંપત્ય જીવનની અંદર એવું લાગે છે કે ઓહો મેં આ લગ્ન કરીને બહુ ભૂલ કરી દીધી, તો આવી સમસ્યાઓ જો તમારે સર્જાતી હોય તો બુધવારના દિવસે તમારે લીલા કલરની બંગડી પહેરવી જોઈએ, જેથી તમારું દાંપત્ય જીવન મધુર કેળવાશે અને દાંપત્ય જીવનની અંદર આનંદનું વાતાવરણ તમે જોઈ શકશો. આગળ આપણે જાણીશું કે સંતાનની સમસ્યા પણ બંગડી દૂર કરે છે. જય ગણેશ. મુકુંદભાઈ ડભોઈથી તારાબેન જોડાઈ ગયા છે, સાંભળીએ. હલો 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 તારાબેન, અવાજ આવી રહ્યો છે તારાબેન? કદાચ તારાબેન નો સંપર્ક કપાઈ ગયો છે, અને એક કોલર સાથે વાત કરી લઈએ. હલો હર્ષાબેન. હલો, સંપર્ક ટેકનિકલ ખામી છે, કપાઈ ગયો છે. મુકુંદભાઈ રાશિફળમાં આગળ વધવું છે, ધન અને મકર વિશે જાણીએ. દર્શક મિત્રો, વાત કરીએ નવમી રાશિ એટલે કે ધન રાશિની. ધન રાશિના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ધન રાશિવાળા જાતકોએ આજે પોતાની વાણીમાં નમ્રતા રાખવી બહુ જ જરૂરી છે. આજના દિવસની અંદર સગા સંબંધીઓ વચ્ચે થોડો ઘણો તણાવ રહેશે, થોડી ઘણી તકલીફો રહેશે, પરંતુ તમારી બુદ્ધિ ક્ષમતા દ્વારા તમે આ તકલીફોને દૂર કરવા માટેના પ્રયત્ન કરશો તો અવશ્ય લાભ મળી શકે. કોઈ પણ પ્રકારના કાર્યમાં અગત્યના નિર્ણય લેવાના હોય તો આપે ઉતાવળ ન કરવી તમારા માટે લાભદાયી છે. શું કરવું જોઈએ? આજે ગાય માતાને ઘાસ અર્પણ કરો અને ગાયના ચરણ કમલની રજનું તિલક કરો, અવશ્ય તમને લાભ મળશે. વાત કરી લઈએ મકર રાશિની. મકરના અક્ષર છે ખ ને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. મકર રાશિવાળા જાતકો માટે આજે થોડી ઘણી બેચેની રહેતી જણાશે, થોડી ઘણી ચિંતા આજે રહેતી જણાશે. આજે કોઈ પણ પ્રકારનું જો તમારે કાર્ય કરવું હોય તો સંભાળીને કરવું બહુ જ જરૂરી છે. આજે વ્યર્થ ભાગાદોડી ન કરવી જોઈએ. આવક કરતા જાવકનું પાસું વધી શકે છે અને જીવન સાથી અને સંતાનોના કામકાજની અંદર આજે તમને સાનુકૂળતા રહી શકે છે. આજે શું કરવું જોઈએ? આજે બની શકે તો ભગવાન ગણેશની આરાધના કરો, રિદ્ધિ સિદ્ધિ સાથે ભગવાન ગણેશની પૂજા કરો, ગણપતિના દ્વાદશ નામ એટલે કે 12 નામનો જપ કરો, અવશ્ય તમને સારો લાભ મળતો જણાશે. દર્શક મિત્રો, ગુરુવારની વાત કરીએ. જો તમારે સફળતા જોઈએ છે, સન્માન જોઈએ છે, પરિવારની અંદર તમને માન સન્માન નથી મળી રહ્યું, તો તમે ગુરુવારના દિવસે પીળા કલરની બંગડી પહેરો. પીળા કલરની બંગડી પહેરશો તો તમારા કુટુંબમાં તમારું વર્ચસ્વ વધશે અને અવશ્ય તમને સારો લાભ મળતો જણાશે. તમારા ઘરની અંદર આવક કરતા જાવકનું પાસું વધારે છે. ઘરની અંદર એવું લાગે છે કે સુખદ નથી, નાણાકીય સમસ્યાઓ વારંવાર આવી રહી છે, તો હંમેશાને માટે શુક્રવારના દિવસે લાલ કલરની બંગડી પહેરવી જોઈએ, જેથી દરિદ્રતાનો નાશ થાય અને ઉત્તમ પ્રકારનો લાભ મળી શકે. તમને તમારા પતિનું સુખ નથી મળી રહ્યું તો શનિવારના દિવસે લાઇટ બ્લુ કલરની તમે બંગડી પહેરો, જેથી દાંપત્ય જીવનનું સુખ, તમારા પતિદેવનું સુખ તમને અવશ્ય સારું એવું પ્રાપ્ત થતું જણાશે. જય ગણેશ. મુકુંદ, એક કોલર લીમડીથી ભાવનાબેન જોડાઈ ગયા છે, સાંભળીએ. હલો હલો હા ભાવનાબેન. હા, મારે મારા દીકરા વિશે પ્રશ્ન પૂછવો છે. જણાવો. એની જન્મ તારીખ છે 5/9/2008. સમય? સમય સવારના 9 થી સવા 9. જન્મસ્થળ?
અમદાવાદ નરોડા. શું પ્રશ્ન હતો બેન? હા, મારે મારા દીકરા વિશે પૂછવું છે કે એ ભણવામાં અભ્યાસમાં ખૂબ જ નબળો છે. હા, અને એને ભવિષ્ય કેવું રહેશે? હા, અને મારી દીકરી વિશે પણ પ્રશ્ન પૂછવો છે. પેલા આપણે દીકરાનું જોઈ લઈએ. ચલો, આમની કન્યા લગ્નની કુંડલી બની રહી છે. કન્યા લગ્નની કુંડલીની અંદર મંગળ, બુધ અને શુક્ર આ ત્રણ ગ્રહો બિરાજમાન છે પ્રથમ સ્થાનની અંદર. સૂર્ય શનિનો સંઘર્ષ યોગ છે અને પંચમ સ્થાનની અંદર રાહુ મહારાજ છે. દર્શક મિત્રો, બુદ્ધિનું સ્થાન એટલે ચોથું સ્થાન, પાંચમું સ્થાન એટલે વિદ્યા અભ્યાસનું સ્થાન. હવે આ પાંચમા સ્થાનનો સ્વામી શનિ સૂર્યની સાથે બેઠો છે, જેના લીધે સંઘર્ષ યોગ, પિતા સાથે વૈચારિક મતભેદો ઉત્પન્ન કરાવડાવે, અભ્યાસની અંદર તકલીફ કરાવડાવે, ગુસ્સાવાળો સ્વભાવ કરાવડાવે, નબળી વસ્તુ ન ગમે, સારી વસ્તુ બહુ ગમે, જીવનની અંદર ક્યાંક ને ક્યાંક જોવા જોઈએ તો ઈચ્છા બહુ મોટી મોટી હોય પણ સમસ્યાઓ ઉત્પન્ન કરાવડાવે. હવે એના જીવનની અંદર સારો લાભ જોઈતો હોય, થોડુંક લેઝી ખાતું પણ રખાવડાવે, સારો લાભ જોઈતો હોય તો શું કરવું જોઈએ? નાગદોષ અને સંઘર્ષ યોગ આ બેની બેન અવશ્ય પૂજા કરવી જોઈએ. રોજ સવારે સૂર્યને હળદરવાળું જલ ચડાવી હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. શનિવારના દિવસે હનુમાનજીના મંદિરે ચમેલીના તેલનો દીવો કરી કિષ્કિંધાકાંડનો પાઠ કરવો જોઈએ. એનાથી અવશ્ય આને સારો લાભ મળી શકશે. જય ગણેશ. તો દર્શક મિત્રો, રાશિફળમાં છેલ્લી બે રાશિ બાકી છે. આ બંને રાશિ વિશે જાણીશું અને સાથે સાથે આજના દિવસ દરમિયાન શું કરવું જોઈએ જેના કારણે લાભ થાય અને શું ન કરવું જોઈએ એ તમામ દિશામાં આપણે માહિતગાર થઈશું. હાલ એક બ્રેક. વિરામ બાદ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. મુકુંદભાઈ સાથે ચર્ચા આગળ વધારીએ. મુકુંદભાઈ, એક કોલર જોડાઈ ગયા છે. હિનાબેન, સાંભળીએ. હલો. હલો. હા જી, હિનાબેન. જય ગણેશ મુકુંદભાઈ. જય ગણેશ. હા, મારા બેનના ભાણિયાની જન્મ તારીખ છે 26/7/2017. 26/7/2017. ઓકે. સમય રાત્રે 8:17 રાત્રે. રાત્રે 8:17. જન્મસ્થળ નડિયાદ. ઓકે. લીમડીમાં બધું કેવું ચાલે છે બેન? બસ સરસ 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 ચાલે છે ને. હમણાં મંગળવારે રાજકોટ જવાનો છું ત્યારે થતો જઈશ તમારે ત્યાં. બોલો, શું પ્રશ્ન પૂછવાનો હતો? હવે એનું કયા યુગમાં જન્મ છે અને કઈ આગળ વિધિ કરાવવાની જરૂર છે? તો નાનો છે ને, તો બહુ તોફાની છે, એટલે મારા બેનને બહુ એના વિશે ચિંતા રહે છે. તો પછી એમ કે શું અને કઈ કયા યુગમાં જન્મ છે અને કે ચલો જોઈ લઈએ. એમની મકર લગ્નની કુંડલી બની રહી છે. મકર લગ્નની અંદર અષ્ટમ સ્થાનમાં ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ બની રહ્યો છે. સ્વાભાવિક દ્રષ્ટિએ જોવા જઈએ તો ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ હોય એટલે થોડી ઘણી સમસ્યાઓ ઉત્પન્ન કરાવવાનો છે. સ્વભાવ થોડો ઉગ્ર રખાવડાવે, ગુસ્સાવાળો સ્વભાવ રખાવડાવે. ચંદ્ર રાહુના ગ્રહણ યોગની બેન પૂજા કરાવવાની અવશ્ય જરૂરિયાત છે, માટે તમે એની પૂજા કરાવી લેજો, સારો લાભ મળતો જણાશે. જય ગણેશ. ગાંધીનગરથી મીનાક્ષીબેન જોડાઈ ગયા છે, એમને પણ સાંભળીએ. હલો. હેલો, સંજીવની બેન. હા, જણાવો મીનાક્ષીબેન. તમારું એન્કરિંગ બહુ સારું છે મેડમ. અરે ધન્યવાદ ધન્યવાદ. અને અમે રેગ્યુલર આ જોઈએ છે ભવિષ્ય દર્શન. હું સવારમાં 8:30 તો બેસી જ જાઉં છું અને બહુ ખુશ છું. એમ કે અમારા જે પરિવારના કે જે પણ છે એના માટે જે ઉકેલ આવે છે બહુ ગમે છે મને, અને મહારાજશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. મીનાક્ષીબેન, કોના માટે સવાલ છે તમારો? મારા ભત્રીજા માટે છે. એની જન્મ તારીખ છે 27/4/2002. જી. અને સમય શનિવાર નો છે, પૂનમ છે એ દિવસે, અને 4:45 નો સવાર નો સમય છે વહેલા બ્રહ્મ મુહૂર્ત નો. જન્મનું સ્થળ અમદાવાદ છે. શું પ્રશ્ન પૂછવાનો હતો? એને ગુસ્સો બહુ આવે છે અને એનું ભણવાનું બહુ પેલું છે આગળ પાછળ, પછી એનું આગળ શું કરશે એ વિશે મારે જાણવું છે. જુઓ, પહેલમ વહેલા એમના જન્માક્ષર જોવા જઈએ તો મીન લગ્નની કુંડલી બની રહી છે. મીન લગ્ન નો અધિપતિ ગુરુ મહારાજ ચતુર્થ સ્થાનની અંદર બિરાજમાન છે, જેના લીધે બુદ્ધિ ક્ષમતા તમારી બહુ જ સારી છે, નેતૃત્વ શક્તિ આમની બહુ સારી રખાવડાવે. મંગળ, શનિ, રાહુ, શુક્ર અને બુધ આ ચાર ગ્રહો સાથે બિરાજમાન છે. થોડુંક કોમ્પ્યુટરની અંદર, ટેકનોલોજીની અંદર આમને રસ વધારે હશે, સારી વસ્તુ ઉપર ઇન્ટરેસ્ટ વધારે ધરાવતો હશે. અને જ્યારે કોઈ પણ વ્યક્તિના જન્માક્ષરમાં અગ્નિ તત્વ બળવાન હોય તો આવા વ્યક્તિને ગુસ્સો વધારે આવે. મેષ રાશિનો સૂર્ય બીજા સ્થાનની અંદર બિરાજમાન છે, ગુસ્સાનું પ્રમાણ વધારે રખાવે. ભવિષ્યની દ્રષ્ટિએ જોવા જઈએ તો ઓલરેડી આમનું ભવિષ્ય સારું છે, જિંદગીની અંદર ઘણા બધા રૂપિયા પોતે કમાઈ શકશે, કારણ કે શુક્ર સ્વગ્રહી ત્રીજા સ્થાનમાં છે અને ભાગ્ય સ્થાન ઉપર સંપૂર્ણ દ્રષ્ટિ કરી રહ્યા છે. સ્વતંત્ર વ્યવસાય સાથે લેણા દેણી રહેશે, કોઈ પણ નીચે આને કામ કરવું નહીં ગમે અને ઉત્તમ પ્રકારનો એને લાભ મળતો જણાય. જય ગણેશ. તો દર્શક મિત્રો, છેલ્લી બે રાશિ કુંભ અને મીન વિશે પણ જાણીશું, સાથે સાથે શુભત્વ, અશુભત્વ, દાન અને મંત્ર આજનું શું છે તે દિશામાં પણ માહિતગાર થઈશું. હાલ એક બ્રેક.
વિરામ બાદ આપનું સ્વાગત છે. છેલ્લી બે રાશિ કુંભ અને મીન, એ બે વિશે જાણકારી મેળવીએ. દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ કુંભ રાશિની. કુંભ રાશિના અક્ષર ગ, શ, ષ અને સ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. કુંભ રાશિવાળા જાતકો માટે આજે વિલંબમાં પડેલા કાર્ય તમારા ઉકેલાતા જણાશે. આજના દિવસની અંદર માનસિક થોડી ઘણી અસ્વસ્થતાનો તમે અનુભવ કરી શકશો. આજે મનને કાબુમાં રાખવું તમારે બહુ જ જરૂરી છે. આજના દિવસની અંદર પારિવારિક સંબંધોની અંદર થોડી ઘણી મુશ્કેલી રહેતી જણાય. આજે બની શકે એટલા લાગણીમાં ન હો તો અવશ્ય આપને સારો લાભ મળતો જણાશે. આજે શું કરવું જોઈએ? આજના દિવસની અંદર માં લક્ષ્મીજીને ગુલાબનું અત્તર અર્પણ કરો, સારો લાભ રહેશે. વાત કરીએ મીન રાશિની. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. મીન રાશિવાળા જાતકો માટે દૈનિક વ્યવસ્થાથી તમને સારામાં સારો લાભ મળી શકે. આજના દિવસની અંદર કામકાજને હળવાશથી તમે કરશો તો ઉત્તમ પ્રકારનો લાભ મળશે. ધાર્મિક યાત્રા પ્રવાસના ઉત્તમ યોગો બની રહ્યા છે અને આજે તમારા વિલંબથી જે કાર્યો પડેલા હતા, જે કાર્યોમાં ઘણી બધી રૂકાવટો આવતી હતી, અવશ્ય કાર્યોને તમે આજે પરિપૂર્ણ કરી શકશો. પીપળાના વૃક્ષની નીચે જળ અર્પણ કરવું જોઈએ, અવશ્ય આપના જીવનમાં આજે મધુરતા કેળવાતી જણાશે. જય ગણેશ. મુકુંદભાઈ, હવે શુભત્વ, અશુભત્વ, દાન અને મંત્ર વિશે જાણીએ. દર્શક મિત્રો, આજે શું કરવું જોઈએ જેથી આપને સારો લાભ મળી શકે? આજના દિવસની અંદર શ્રી સુક્તમના 21 પાઠ કરી કમળની પૂજા, કમળ માં લક્ષ્મીજીને તમારે અર્પણ કરવું જોઈએ, સારો લાભ મળશે. આજે શું ન કરવું જોઈએ? આજના દિવસની અંદર બને તો લાલ વસ્તુનો ઉપયોગ ઓછો કરવો જોઈએ તો ઉત્તમ પ્રકારનો લાભ મળી શકે. કયો મંત્ર આજે તમારું ભાગ્ય ચમકાવી શકે? આજના દિવસની અંદર ઓમ રીમ મહાલક્ષ્મી નમઃ, ઓમ શ્રીમ રીમ મહાલક્ષ્મી નમઃ, આ બંને મંત્ર તમારા જીવનમાં આજે સારી સફળતા આપી શકે. અને આજે કયું દાન તમારું ભાગ્ય ચમકાવી શકે? પીળી વસ્તુનું યથાશક્તિ તમે દાન કરજો, અવશ્ય તમને સારો લાભ મળતો જણાશે. જય ગણેશ. મુકુંદભાઈ, આપ અહીં આવ્યા અને તમામ માર્ગદર્શન આપ્યું તે માટે આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આજે બસ આટલું જ. આવતીકાલે આ જ સમય પર ફરીથી મળીશું. પરંતુ મુકુંદભાઈ સાથે જો આપ રૂબરૂ સંપર્ક કરવા માંગતા હોવ તો તે માટે તેમનું સરનામું નોંધી લેશો. આજનો આપનો દિવસ શુભ પસાર થાય તેવી આશા સાથે રજા લઈશ. જય ગણેશ.